નાગજી હરજી મેગા મેગજી એ ટપડો મારી ટપલ આવી છે નથી એ મારી આવી છે નથી આવી ટપડો મારી માંગવાની નહીં આવશે તો મળી જશે ડાયા ગાંડા ઓહો આને કોક સમજાવો કંકોત્રીનો એ ઘા કરે છે ક્યારેક તો સાયકલ ઉભી રાખી હાથો હાથ ટપાલ આપે અરે ભલા માણા એની સાયકલ માં બ્રેક હોય તો ઉભી રાખે ને મારી બેટી ઈ વાત હાચી હો હમળો કાળીદાસભાઈ નર્મદા કેનાલ માં વહેતું પાણી આજે માળિયા પાસે પહોંચશે હવે આપણા ગામ માં ક્યારે પૂછશે હવે ઈ તો તમે સરપંચ છો તો તમને ખબર હોય ને હા ઈ કયો અત્યારે ક્યાં ફટકારો તમને મળી જાય ને તો હું દલીચા ની દુકાને બેઠો છું તમે ત્યાં મોકલી આપજો ટપડો કોણ હે મગનો ગયો ટપડો ગયો હાલ હું તો ઘર ભેગો થાવ હાલ જુએ છું નાખા ને તારી પાસે રેશન કાર્ડ છે ને દિલ્હી માં છે કાર્ડ વગર નો મળે નો હું મળે હું આ દેશ નો નાગરિક છું મારું રાશન તને ગાઈ જાઉં કેમ એલા ભાઈ સાહેબ જાને યાર ધંધો કરવા દે ને કેમ આ તો અન્યાય છે સાંભળ્યું તમે આ તો અન્યાય છે તું મારી અન્યાય કરે છે આખા ગામ ને કહી દો સાંભળો 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 આ ગાંડા એ તો બહુ કર્યો યાર સાંભળો 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 ગામ વાળા સાંભળો મારે કઈ કેવું છે માનનીય સરપંચ શ્રી કાલિદાસભાઈ વાલા મિત્રો ભાઈઓ તથા બહેનો આ ગામના હિત માટે મારે કઈ કેવું છે તમને ખબર નથી આ દલીચંદ શેઠ આ દલિયો એ કાળી બજારીઓ છે કાળી બજારીઓ તમને ખબર નથી આ દરેક વસ્તુમાં કેટલી ભેળસેળ કરે છે ભેળસેળ મને ખબર છે આ ગામમાં બાજરો ભેળવે છે ચામાં ખાંડ ભેળવે છે અને ઘાસલેટમાં તેલ ભેળવે છે અને મગમાં ચોખા મારા વાલા ગ્રામજનો જરા સમજો જરા વિચારો અને જરાક બુદ્ધિ દોડાવો બુદ્ધિ હાલો હાલો ભાઈ આ તો ગાંડો છે એ કયો ગાંડો વચ્ચે બકબક કરે કાઢી મૂકો ને કાઢી મૂકો હા તો હું શું કહેતો તો ગામમાં પાણી છે તો કુવો નથી અને બુદ્ધિ છે તો મારા જેવા માણસો નથી મંત્રી છે તો પંચાયત નથી આ બધા અન્યાય માટે કોણ જવાબદાર છે તમને ખબર છે એક જ વ્યક્તિ માનનીય સરપંચ શ્રી કાળીદાસભાઈ આ બેભાન થઈને પડેલો કાળિયો અને સામે ઉભેલો દલિયો આ બંને મળેલા છે એટલે જ મેં નક્કી કર્યું છે કે આ વખત ની સરપંચ ની ચૂંટણી હું લડી જોયું આજકાલ ડાપણની વાત તો કોઈને ગમતી જ નથી પણ હું બોલીશ મારી ફરજ છે હું બોલીશ જરૂર બોલીશ આ કનુ રબારી સુકલાલ સેન્ડો ચિમન ચુંગી આઈ કંકોત્રી મારી દુશ્મન ના ના વળી પાછું કોણ પાડને ચંદુ અને આશા ઓહો આવા તો કઈક ચંદુ અને આશાની કંકોત્રી છપાણી પણ આ ટપોરાની કંકોત્રી ન છપાણી એ ઉપર વાળા એ કર્મના કરનારા નાના એ લેખના લખનારા અરે તને કઈ લાશરમ જેવું છે કે નહીં નાના મારા આખા ગામની કંકોત્રી જ વેચી રાખવાની એટલે ભાઈ હું તને પૂછું છું તને
નાના તારા ખજાને બેમાં માટીની કોર પડી કે તે આ ટપોરા માટે નાની ટપોરી ના ગળી. લાય 2 કિલો રીંગણા. રીંગણા? ના ના, ને ઝીણા ઝીણા. અરે મોટા મોટા રીંગણા આપો. ક્યાં આવ્યો તું? આ ભૂલકડા ગોરે તો મારો બહુ બગાડ્યો છે. અરે કા શું, રોજ મારી પોસ્ટ ઓફિસ માં આવી ક્યાંક રીંગણા માંગે છે, ક્યાંક બટાકા માંગે છે, ક્યાંક ખાંડ માંગે છે. ના ના, મારી તો પોસ્ટ ઓફિસ છે કે શાકભાજી ની દુકાન. તે રીંગણા નથી. અરે આસ્તો ભેસ્તો કરીને જઈશ. ના ના, કાતો આ ભૂલક નો ગોળ નહીં, કાતો આ ટપો ટપાલી નહીં. ચલો મારી હારે, આજે હું તમને નહીં છોડું. હાલ એલા ભાઈ, આ ટપોડા ને કોક સમજાવે તો આરો. ક્યાં છે ગોરાણી? આજે હું ગોરાણી નું સાંભળું. ગોરાણી? હે? અરે આ ઘર નહીં, ઓલ્યું ઘર. અરે આ જ ઘર છે. ટાળો અહીંયા, લો સંભાળો તમારા આ ભૂલકડા ભરતા ને. ટપુડા, હું એમ કહું છું કે આટલી બધી લાડો શેની પાડે છે? શું થયું? અરે શું થયું નહીં, ક્યાં કરો છો? અરે તમે અમને મોકલો છો મોરબી અને જાય છે જામનગર. હવે જામનગર જાય કે ભાવનગર જાય, એમાં તારા બાપ નું હું ગયો? મગજ મારું મગજ ગયો. તારે વળી મગજ જ ક્યાં છે? અરે હતું બહુ સારું મગજ હતું, પણ અમને રીંગણા માંગી માંગી ને મારા મગજ નું તઈ કરી નાખ્યું. રીંગણા નહીં હો, બટેટા માંગ્યા હતા. હવે તમે મુગાર્યો ને, લેવા મોકલ્યા રીંગણા ને બટેટા માંગ્યા હતા. અરે હું તો એમને કઈ કઈ ને થાકી ગઈ, કઈ કઈ ને થાકી ગઈ. જરા સંભાળો સંભાળો, પણ ભૂલી જ જાય છે. હવે જવા દે ને બા. હવે તું ચૂપ રહે ને, તું હજી તારા બાપ ને ઓળખતી નથી. કાશું ખીખી ખીખી દાંતોડા કાઢે તે ભૂડો લાગે છે. અરે જેવો છે ને એવો મારો ધણી છે, સમજો? તો પછી તમારા ધણી ને હાથ માં રાખો, નહીં તો જેમ તમારો ભાવ બગાડ્યો તેમ આખા ગામ નો ભાવ બગાડશે. ઉભો રે તારી જાત માં ટપુડા, આજે તને નોમ માં ઉભો રે તું. નફટ નાલાય. મારી કોઈ ટપાલ છે? આજે નથી, કાલે આવશે. કેમ કાલે? હું તને આજે લખીશ એટલે કાલે તને મળશે. પણ તું મને શું કામ લખીશ? હું તને પ્રેમ પત્ર લખીશ. કેમ? તું મને શું કામ પ્રેમ પત્ર લખીશ? તું મને બહુ ગમે છે ને એટલે. શું? તને તો કાળી ભેંસ પણ ગમશે, તો શું તું એને પણ પ્રેમ પત્ર લખીશ? આ ભેંસ અને થોડા લગન થાય, મારે તો તારી હારે લગન કરવા છે. પણ મારે નથી કરવા, એનું શું? એ કમલી માની જો ને, કમલી આપણા બંને ના લગન થશે ને તો આપણે લીલા લેર કરીશું. અને હું તને છે ને બજારમાં ફેરવીશ, મારી સાયકલ ઉપર આખા ગામમાં ફેરવીશ. હું તને માધવપુર ના મેળામાં લઈ જઈશ, હું તને આઈસ્ક્રીમ ખવડાવીશ. માની જાને ભાઈ, અરે માની જાને વળી, ગરીબ માણસ છું, તને મારી દયા નથી આવતી. અરે માની જાને ભાઈ સાહેબ, તારી સાથે લગ્ન કરું એના કરતા મગનો ગાંડો શું ખોટો? દલીચંદ છે, મને લાગે છે કે આ વખતે હોળા હોળા ની વરસ થવું જોઈએ. તમને ભલે લાગતું હોય, બાકી મારું મન તો ના પડે. હો માનનીય સરપંચ શ્રી કાલિદાસ ભાઈ, ઠીક લ્યો.
સાચવીને રહેજો. હા હો, સાચવીને રહેજો. એની તમે જરાય ચિંતા ના કરતા. હવે હું છું ને તમારી આ દીકરી છે, તો પછી હાલ કમલી ઉપડીએ આપણે. કમલી મારી મૈયરિયામાં સુવાવ્યા ગામમાં બે મનડું નથી લાગતો. અલવારી કમલી ગામમાં મનડું નથી લાગતો, નથી લાગતો. કમલી ને કોઈ લેતું નતું. મારું બેટું ખરેખર લાકડે માકડું ગોઠવાઈ ગયું. હવે તો ગામ ને નિરાત અને ટપુડા ને નિરાત. ટપુડા, અરે આવો આવો મગને આવો. બાળકો હતા પણ સમયની એકતા પાટે આ મગના માસ્ટર માંથી મગનો ગાંડો બનાવી દીધો. ઠીક, હવે જેવું જેમ નસીબ તમ તાર મજા કરો. હનીમૂન કરવા.